આજે કાંતની એક અદ્ભુત કવિતાની વાત કરવી છે, સાગર અને શશી. આસ્વાદક સુરેશ જોશી. આજ મારા જલ પર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે, સ્નેહઘન કુસુમવન વિમલ પરિમલ ગહન નિજ ગગન માહી ઉત્કર્ષ પામે, પિતા કાલના સર્વ સંતાપ શામે, નવલ રસ ધવલતો નેત્ર સામે, પિતા કાલના સર્વ સંતાપ સામે. જલધી જલદર પર દામિની દમકતી, વ્યામિની વ્યોમસર માહી સરતી, કામિની કોકિલા કેલી કુજન કરે, સાગરે ભાસતી ભવ્ય ભારતી. પિતા સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી, સરલ તરણી સમી સરલ તરતી, પિતા સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી. એક પંક્તિ બે વાર પુનરાવર્તિત થાય છે, પિતા સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી. સૂર્ય ઉદય, સૂર્યનો અસ્ત, ચંદ્રોદય આપણે બધાએ જોયો હોય. સાગરની ક્ષિતિજ પરથી ઉગતા ચંદ્રને પણ આપણે જોયો હોય, અંતરમાં આનંદ પણ થયો હોય. પણ કામિની કોકિલા કેલી કુજન કરે, સાગરે ભાસતી ભવ્ય ભારતી, એવી અદ્ભુત પંક્તિ આપણી પાસેથી નથી આવતી, એ તો કાંત પાસેથી જ મળે છે. આપણા કવિઓ ચંદ્રનું વર્ણન કરતા કદી નથી થાક્યા. વાલ્મીકિ જેવો કોઈ કવિ આવું કહી ઉઠે ચંદ્રને જોઈને, અરે નીલ સરોવરમાં શ્વેત રાજહંસ તરી રહ્યો છે કે શું? કૃષ્ણ ભગવાનની બાળ લીલા વર્ણવામાં રમમાણ રહેતો કોઈ કવિ એ જ ચંદ્રને જોઈ કૃતાર્થ ભાવે કહી ઉઠે છે, ઘનશ્યામ ભગવાનના દેહ પર માખણનો પિંડ કેવો ચોંટી ગયો છે. તો વળી બીજની તન્વી શશિલેખાને જોઈ કોઈ શૃંગારી કવિ પુરુરવા સાથે પ્રણય કલહ કરી બેઠેલી ઉર્વશીના મરડેલા હોઠ જુએ છે એ બીજ રેખામાં. તો ચંદ્રના તો બધાએ પોતપોતાની રીતે વખાણ કર્યા છે. કેટલા રૂપ ચંદ્રના આપણા કવિઓએ વર્ણવ્યા છે, એમાં કયું રૂપ સાચું ને કયું ખોટું એવું આપણે કદી નથી પૂછતા. આપણને દરેક કવિની નજરે જોયેલો ચંદ્ર આપણને ગમે છે, અને શક્ય છે કે હવે પછી આવનારા કવિઓ પણ ચંદ્રને પોતપોતાની રીતે વર્ણવી બતાવે. આ કવિતામાં, સાગર અને શશીમાં, કાંત પોતાની આગવી રીતે એક નવો સંદર્ભ યોજી સાગર અને શશીનું એક નવું રૂપ આપણને બતાવે છે. સાગર પર ચંદ્રનો ઉદય થયો અને એના ઉદયથી જેમ સાગરમાં ભરતી આવે, એ તો આવે, ચંદ્રો ચંદ્રની અને સૂર્યની ગતિ સાથે જ ભરતીને સ્નાતો છે, પણ એ ચંદ્રોદયથી કવિના હૃદયમાં પણ ઉલ્લાસની ભરતી આવી. અહીં સુધી તો મને તમને બધાને સમજાય એવી વાત છે. દરિયાકાંઠે ભરતી ચડે, એક મોજું એના ઉપર આવતું બીજું મોજું પગને પલાળી પાછું જતું હોય, અને આપણે ધીરે ધીરે પાછા પગલે ચાલવું પડે છે કાંઠા બાજુ. બરાબર એક પર બીજું ને બીજા પર ત્રીજું મોજું જે ઉછળતું આવે છે, એ જ રીતે સાગર અને શશી કાવ્યની પંક્તિઓ જાણે કે ઉછળતી એક મેક પર છલકાતી આવતી હોય એવું લાગે. ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે, ઉદય ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે, એ કેવો ઉલ્લાસ છે એ આ જામે એ ક્રિયાપદ વાપરી કવિ સૂચવે છે. ત્રીજી જ પંક્તિમાં તો કેવી છોળ, જાણે હું ને તમે બધા ભીંજાઈ જવાના. સ્નેહઘન કુસુમવન વિમલ પરિમલ ગહન, કવિતાની
અને કવિ પ્રતિભાની બેઉની ખૂબી આ પંક્તિમાં આપણે જોઈ શકીએ છીએ. કશું ગમી ગયું ભૈયાને, તુષ્ટ થઈ ગયા, ઓવારી ગયા, અને પરિણામે શું બન્યું? એ વસ્તુનું રૂપ બદલાઈ ગયું. અહીં આગળ કંઈક એવું જ છે. ચંદ્ર શા માટે ચંદ્ર? એને કમળ કહું પછી તો અટકતા જ નથી કવિ. સાગર પર ચંદ્રનો ઉદય જોઈ સ્નેહ ઘન કુસુમ વન વિમલ પરિમલ ગહન નિજ ગગન માહી ઉત્કર્ષ પામે. જાણે સ્નેહના વાદળા ઉમટ્યા. ઘન એટલે વાદળ. આ વાદળ તે વર્ષાના જળના ભારથી શ્યામ નથી, પણ શરદના અહેતુક યદેચ્છા વિહારી એવા વાદળા છે. ચારે બાજુ કુસુમનું વન, વનમાં કુસુમ નહીં કુસુમનું જ વન મહેકી ઉઠ્યું છે. કળી ન શકાય એવી ગહન સુવાસથી મન તરબતર થઈ ગયું છે. સમૃદ્ધિના અભિષેકથી કૃતાર્થતાનો રોમાંચ થઈ રહ્યો છે. તો ચંદ્ર ચંદ્ર ન રહ્યો, છવાઈ જતા વિખેરાઈ જતા ને વિખેરાઈ જવાની ક્રિયા વડે પળે 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 નવી શોભાનું નિર્માણ કરતા વાદળો. એ વાદળોથી સૂચવાતો કુસુમોનો પુંજ, અને એ તો આકાશને આખા આકાશને ભરી દે. શાખા પત્ર કંઈ દેખાતું નથી. એટલે તરત કવિ કહે છે, અરે સ્નેહના ઘન કહેવાથી સંતોષ નથી થતો. આ તો ચારે બાજુ કુસુમ વન લહેરાઈ રહ્યું છે, અને તરત જ કુસુમની સાથે સંકળાયેલી સુવાસ યાદ આવે છે. તો અનુભવ આખો ગહન છે, અકળ છે. વર્ણવી જ વર્ણવ્યો જાય એવો નહીં એવો આ અકળ અનુભવ છે. સમગ્ર અંતરમાં વ્યાપી વળેલો અનુભવ છે. આમ સ્નેહ ઘન કુસુમ વન વિમલ પરિમલ ગહન નિજ ગગન માહી ઉત્કર્ષ પામે. આકારને પળે પળે ઓગાળી નાખતા વાદળોમાંથી જ સૂચવાતો કુસુમોનો આકાર, એમાંથી વળી પાછો નિરાકાર, અને એ જ કારણે ગહન ન સમજી શકાય એવી અકળ વિમલ સુવાસ કવિના મનની આ ગતિ છે. આ ઉલ્લાસના અનુભવથી ચિત્તમાં અકળ રીતે વ્યાપી જતો કશોક ભાવોચ્છ્વાસ કવિએ આ રીતે વર્ણવ્યો. જે દ્રષ્ટિગોચર હતું એનું પરિમાણ બદલી નાખીને જ્ઞાનેન્દ્રિયના પરિમાણમાં મૂકી દીધું. અનુભૂતિની વ્યાપકતાની માત્રાને વિસ્તારવાને કવિ આ રીતે ઇન્દ્રિયોના પરિમાણને બદલી નાખ્યા છે. આપણે જેને ઇન્દ્રિય વ્યત્ય કહીએ છીએ તેવું. આપણે તો વ્યવહારના જગતમાં આંખથી જોઈએ નાખથી સૂંઘીએ, પણ કવિઓને એવું નથી. આજ અંધાર ખુશબો ભેરો લાગતો ને આજ સૌરભ ભરી રાત સારી, એવું પ્રહલાદ ઇન્દ્રિય વ્યત્ય કરીને કહી શકે. તો અહીં પણ સ્નેહ ઘન કુસુમ વન વિમલ પરિમલ ગહન નિજ ગગન માહી ઉત્કર્ષ પામે એવું કાંત કહે છે. સાગર પર ઉગેલો શશી દૃષ્ટિગોચર હતો એ જ્ઞાનેન્દ્રિય ગોચર બની ગયો, નાકની વસ્તુ બની ગઈ. ચંદ્રના અનુભવમાં કશુંક ન સમજાય એવા તત્વનો પ્રવેશ થયો. અનુભવનું રહસ્ય વિસ્તર્યું. મોટા ગજાનો કવિ હંમેશા આવો વિસ્તાર એની શક્યતાઓ તાગે છે. એ જે દૃશ્ય જુએ છે એ જોવાથી એના ચિત્તમાં જે પ્રતિભાવ જાગે છે, આ બે બિંદુની વચ્ચે ભાવકને વિહરવા માટે એ સારા એવા વિસ્તારની સગવડ ઊભી કરી આપે છે. એણે યોજેલા પ્રતીકો, એણે યોજેલી શબ્દાવલી આ વિસ્તારને ઉપકારક નીવડે છે. આ કવિની કોટી ઘણી ઊંચી છે. આમ પણ કદી બીજગણિતના સમીકરણમાં ન રાચે. પરિમલની વ્યાપનશીલ ગહનતા, પરિમલ સુગંધ એ હંમેશા રેલાય ફેલાય,
તો એ વ્યાપનશીલ ગહનતાના વિસ્તારમાં કવિ આપણને પણ મૂકી દે છે. આપણા ચિત્ત ગગનમાં પણ આ બાહ્ય સૃષ્ટિના આકાશમાં રેલાતી ચાંદનીની જેમ આ ગહન પરિમલ રેલાઈ રહ્યો. ગહન એટલા માટે કે સમજ નથી પડતી. આટલે સુધી કવિતા આવી અને કવિ કૃતજ્ઞ ભાવે પુલકિત થઈ ઉઠીને બોલી ઉઠે છે, પિતા કાલના સર્વ સંતાપ સામે. કાળ એ જ સૌથી મોટી સીમા મારા તમારા માટે. કાળના પિંજરમાં રહેનારને આ અનુભવે એક વિશાળ અવકાશમાં મૂકી દીધા. આથી સીમાની સંકુચિતતામાંથી છૂટ્યા. સીમાને કારણે વ્યાપનશીલ ચિત્તને જે સંતાપ થતો હતો એ શમી ગયો. બ્રહ્મરૂપ જીવ દેશકાળમાંથી એની ઉપાધિઓમાંથી ઉગરી જઈ બ્રહ્મ સંકોચના પાપમાંથી જાણે કે મુક્ત થયો. આ મુક્તિનો જે રસ કોઈ નવલ જ રસ છે. આ અવકાશને માણવાનો અનોખો રસ છે. એ રસનું ઉદ્ભવ સ્થાન એ વાત્સલ્યમય પિતાના ધવલ નેજારૂપ ચંદ્ર જ છે. એ ધવલ છે કારણ કે અવકાશમાં મુક્તિ પામવા સુધીની સ્થિતિએ પહોંચતા વચ્ચે આવતા સ્થિત્યંતરોની જે કશાયતા, જે કાળાપણું છે, બધું નીકળી ગયું છે, ધોવાઈ ગયું છે. અને આ કૃતાર્થતાથી કવિ એવા તો પુલકિત થઈ ઉઠે છે કે આભાર વ્યક્ત કરતી પંક્તિ એમના મોઢામાંથી આપોઆપ જાણે નીકળી જતી હોય એમ કહી ઉઠે છે, પિતા કાલના સર્વ સંતાપ સામે. બીજા ખંડમાં આ વ્યાપ્તિની અસર કેવી છે? જલધી જલદલ પર દામિની દમકતી વ્યામિની વ્યોમસર માહી સરતી. આ ઉલ્લાસ સર્વત્ર સૃષ્ટિમાં વ્યાપી ગયો છે. સમુદ્રની ઉછળતી ઉર્મિમાળા પર ચંદ્રનું ચમકવું એ વીજળીના ચમકારા જેવું છે. દામિની એટલે વીજળી. સમુદ્રનો અફાટ પ્રસાર ઉર્મિમાળાને કારણે ખંડોમાં વિભાજિત થયેલો લાગે છે. એના દરેક ખંડ પર ચાંદની રેલાય છે. એથી પ્રસારની જ લાગણી નવા રૂપે થાય છે. અંતરાય વિનાની અવકાશમાંની મુક્ત ગતિ કવિને પોતાના ચિત્તમાં કવિએ તો પોતાના ચિત્તમાં અનુભવી છે. હવે કવિ સૃષ્ટિમાં એ ભાવ સ્થિતિના પ્રસારને વર્ણવે છે. કવિ રાત્રિને માટે યામિની શબ્દ દામિની એટલે કે વીજળી સાથેના પ્રાસને કારણે તો યોજે છે, પણ સાથે સાથે યામવાળી એટલે કે પ્રહરવાળી, જે રાત્રિને પ્રહર હોય, ચાર પ્રહર, યામવાળી પ્રહરવાળી એવો એનો અર્થ થતો હોવાથી સમય પોતે જાણે અંતરાય ઊભો કર્યા વિના અવકાશમાં સરી જાય છે એમ પણ કદાચ સૂચવતા હોય કવિ. વળી વ્યોમને સરોવર કહ્યું છે. વ્યોમ એટલે આકાશ. યામિની વ્યોમ સર માહી સરતી. તેથી કોઈ અલંકાર શાસ્ત્રીને કદાચ અહીં પ્રશ્ન થાય, પણ આપણને નથી થતો. આપણા મનમાં, કવિના મનમાં ઉલ્લાસની સભરતાના સાર્થક ઉચ્ચારણરૂપ કામિની કોકિલાનું કુજન છલકાઈ ઉઠે છે. કામિની કોકિલા કેલી કુજન કરે. અને સાથે જ કવિ સાગરની ભવ્ય ભરતીની વાત કરે છે. સાગરે ભાસતી ભવ્ય ભરતી. આમ ભરતીનો આખો ઉછાળો પૂરો થાય છે. આગલા ખંડની જેમ કવિ આનંદનો ઉદ્ગાર ફરી અહીં પણ પ્રગટ કરે છે. પિતા સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી. પણ આ ઉદ્ગાર આખી સૃષ્ટિ ઉલ્લાસ ભરી બની ગઈ એવું કહે છે. સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી. આ ઉલ્લાસની સભરતા એને ભારે નથી બનાવી દેતી. આપણું મન ઉલ્લાસથી સભર હોય ત્યારે હળવું હોય, એક આંસુનો ભાર અદકો હોય. આથી જ કવિ કહે છે, સામે છલકાતા ઉલ્લાસના સાગરમાં હળવીશી હોડીની જેમ સૃષ્ટિ તરી રહી છે. તરલ તરણી સમી સરળ સરતી. એનું તરવું સરળ છે, અનાયાસ છે.
ઉલ્લાસનો આવેગ જ એનામાં સહજ એવી ગતિનો સંચાર કરે છે. ભરતીના મોજા એકની પાછળ એક ઊંચા ઉછળતા આવે જાય છે, એમ કવિનો આનંદ ઉદ્ગાર પણ પુનરુક્તિ પામે. બે વાર મેં કહું ને, બે વાર પિતા સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી એવું એ બે વાર કહે છે. ભરતીના મોજા એકની પાછળ એક ઊંચા ઉછળતા આવે જ જાય, એમ કવિનો આનંદ ઉદ્ગાર પણ એક વાર કહ્યું વળી પાછી એની વાત કહી. ચિત્ત છલકાઈ રહ્યું છે આનંદથી, અને આ છલકાતી ભરતીના સંગીત સાથે કાવ્ય પૂરું થાય છે. પૂરું થાય છે એવું આપણે કહી નથી શકતા, કારણ કે ચિત્તના કાંઠા સાથે અથડાઈને એની છેલ્લી પંક્તિની છોડ મને અને તમને ભીંજવ્યા જ રાખે છે. એ પૂરું થાય એવું કે તે કેવું, પિતા સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી, તરલ તરણી સમી સરલ સરતી, પિતા સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી. બીજી વાર આટલું ભીંજાયા પછી સુરેશ જોશી કહે છે, આપણે સાગર અને શશી એ શીર્ષકની સાર્થકતા આપોઆપ સમજી શકીશું. ચંદ્ર સ્થિર છે, એ જે આકાશમાં પ્રકાશે છે તે વ્યોમ સરોવર પણ નિશ્ચલ છે, સ્થિર છે, પણ એ ચંદ્રને જ કારણે સાગરમાં ભવ્ય ભરતી ભાસે છે. આમ નિશ્ચલતાએ ગતિને પ્રેરી, નિશ્ચલતા જ ગતિનો આધાર બની. સાગર કાંઠાની નિસ્તબ્ધતાના પાત્રમાં કોકિલાનું કૂજન છલકાઈ ઉઠ્યું. નિશ્ચલતામાંથી નિરાકાર આવી કશીક વાત એમાંથી ઉપસે છે. કાવ્યને સમજવા માટે કવિના જીવનની ઘટના જાણવી જરાય જરૂરી નથી. કેટલીક વાર હકીકતે આવી ઘટનાઓ ખ્રિસ્તી ધર્મને અપનાવ્યો ને ફરી પાછા આ ધર્મમાં આવ્યા ને મૂંઝવણમાંથી બહાર આવ્યા, નહીં એની કશી જરૂર નથી. આ કાવ્ય પોતે એટલું બધું સુંદર છે કે એને કાવ્ય તરીકે માણવાથી પણ કાંત કેટલા મોટા ગજાના કવિ હતા એ આપોઆપ સમજાય છે. કાંતની કવિતાની એક મહત્વની વિશિષ્ટતા એના આકારની સુરેખતા, કથિતવ્યના આકાર વિશેની આવી સૂક્ષ્મ સૂઝ ગુજરાતી કાવ્ય સાહિત્યમાં આમ પણ વિરલ છે. અહીં પરંપરિત ઝૂલણાનું રૂપ કવિના હૃદયની ભાવ ભરતીના લય સાથે લય મેળવીને સર્જાયું છે, અને એ ઝૂલણા ધસીને આવી પાછા વળતા મોજાની દ્રુત અને વિલંબિત ગતિ એ આ પરંપરિત ઝૂલણાને કારણે શક્ય બની છે. કાંતને આપણે કવિ તરીકે તો સદા સ્મરીશું, પણ એ માત્ર એના ખંડ કાવ્યોને કારણે નહીં, આવા ઉત્તમ ઉર્મિ કાવ્યને કારણે પણ કાંત હંમેશા આપણા મનમાં જીવવાના કવિ તરીકે.